હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? તો ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે કયો પાઠ શીખેલા કોને ખબર છે? ફાઇન, ગયા વિડીયોમાં આપણે પાઠ 6 રિયાની મુસાફરી એના વિશે આપણે સમજ મેળવેલી, બરાબર? તો એમાં આપણે જોયેલું કે રિયા એ ટ્રેનમાં શું શું કામ કરે છે, બરાબર ને? તેના વિશે આપણે માહિતી મેળવેલી અને ટ્રેન વિશે પણ આપણે ઘણી બધી માહિતી મેળવેલી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એ જ પાઠને રિલેટેડ એક નવો પાઠ શીખવાના છે, જેનું નામ છે પાઠ 7, રિયાની ટ્રેન મોડી પડી. તો ચાલો આપણે જોઈએ કે આ રિયાની ટ્રેન મોડી કેમ પડે છે, તો તેના વિશે આપણે આગળ સમજીએ. ગયા પાઠમાં આપણે જોયેલું કે રિયાની ટ્રેનમાં એક ફ્રેન્ડ બને છે, તેનું નામ શું હતું? રાઈટ, ફિયોના, બરાબર? તો જે ફિયોના છે એનું જે સ્ટેશન આવે છે એ કયા સ્ટેશન પર ઉતરે છે? ફાઇન, નડિયાદ સ્ટેશન પર, બરાબર છે? તો નડિયાદ સ્ટેશન પર એ ઉતરી જાય છે, બરાબર? પછી રિયા અને તેનો ભાઈ સૂઈ જાય છે. રિયા કહે છે કે હું જાગી ગઈ, અને એને એવું લાગે છે કે એની ટ્રેન કોઈ પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી હોય એવું એને લાગે છે. એ ટ્રેનમાં બેઠી થઈને જોઈ છે તો સામેની દીવાલ પર એક ઘડિયાળ હતી, અને એ ઘડિયાળમાં 5 વાગ્યાનો સમય એણે જોયો, અને તેની જ બાજુમાં એક ગોળ થાંભલા પર એક વડોદરા જંકશન એવું એણે લખેલું જોયું. એ કહે છે કે એનો ભાઈ એ હજુ સૂતો હતો. માઇકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે. એટલે પપ્પાએ અમને કહ્યું કે તમે હમણાં અહીંયા બ્રશ કરી લો અને હું તમારા માટે ચા લઈ આવું છું. તો અમે બધાએ સવારની પ્રાંતઃક્રિયાઓ પતાવી લીધી, એટલામાં પપ્પા ચા લઈને પણ આવી ગયા, અને એની મમ્મીએ ચા સાથે નાસ્તો કર્યો. એમાં થેપલા, ખાખડા, બિસ્કિટ વગેરેની મમ્મીએ નાસ્તા માટે બહાર કાઢ્યો. એ લોકોએ ચા સાથે નાસ્તો કર્યો. ત્યાં સુધીમાં તો રિયા કહે છે કે સવાર પણ થઈ ગઈ. હજુ ટ્રેનને ઉપડવાની ઘણી બધી વાર હતી, એટલે રિયાના પપ્પાએ તેને કહ્યું કે ચાલો આપણે ટ્રેનમાંથી નીચે ઉતરીએ અને આ રેલવે સ્ટેશનની સુવિધાઓ વિશે આપણે જોઈએ. તો રિયા અને તેના પપ્પા અને તેના ભાઈ ટ્રેનમાંથી નીચે ઉતરે છે અને રેલવે સ્ટેશન પરની સુવિધાઓ જોવા માટે તેઓ જાય છે. પપ્પાએ અમને ટિકિટ બારી, ટિકિટ ચેકરની રૂમ, પ્રતીક્ષાખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન જેવી સુવિધાઓના સ્થળ બતાવ્યા. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સીડીવાળા પુલ ઉપરથી અમે જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન ઊભેલી જોવા મળી. રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા અને ટ્રેનની સફાઈ કરતા જોવા મળ્યા. કેટલાક સફાઈ કામદારો પાટાની આસપાસની સફાઈ કરતા પણ જોવા મળ્યા. સ્ટેશન પર ફરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી, અને મને આ રેલવેની સુવિધાઓ વિશે ઘણી બધી જાણકારી પણ મળી. ખરેખર ખૂબ જ મજા આવી ગઈ. મેં કેટલીક સુવિધાઓના ફોટા અને વિડીયો પપ્પાના મોબાઈલમાં લઈ લીધા જીયાને બતાવવા માટે. હવે માઇકમાં સૂચના આપવામાં આવી કે અમારી ટ્રેન જે વડોદરાથી ટ્રેન જવાની છે તે ટ્રેન 2 મિનિટમાં હવે ઉપડશે. એટલે હું, મારા પપ્પા અને મારા ભાઈ પાછા ટ્રેનમાં જઈને બેસી ગયા, અને થોડી જ વારમાં ટ્રેન ચાલવા માંડી. ફ્રેન્ડ્સ, કોઈ મને કહેશો કે આજે રિયાની ટ્રેન વડોદરાથી 2 કલાક મોડી કેમ ઉપડવાની હતી? એના શું કારણ હોઈ શકે છે? કોણ મને કહેશે? ફાઇન, કદાચ વડોદરાથી મુંબઈ તરફ જતી ટ્રેન ને વચ્ચે કોઈ પાટાનું સમારકામ ચાલતું હોઈ શકે. ત્યારબાદ બીજું કારણ એ હોઈ શકે કે કદાચ વડોદરાથી મુંબઈ વચ્ચે કોઈ ટ્રેનનો અકસ્માત થયો હોય, બરાબર? અથવા તો વહેલી સવારથી જ કદાચ ટ્રેન 2 કલાક મોડી ચાલતી હશે. અથવા તો એ પણ કારણ હોઈ શકે કે એને સિગ્નલ મળતું ન હોય, આથી રિયાની ટ્રેન કદાચ 2 કલાક મોડી ચાલતી હશે.
સવાર થઈ ગઈ હતી. બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગતું હતું. અમારી ટ્રેન સડક માર્ગના બન ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલસામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા. કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા, જેના કારણે ત્યાંનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું હતું. કેટલાક લોકો ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઊભા હતા. ખરેખર તે જોખમી હતું. તે જ સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ. મેં અને હિમાંશે તે ટ્રેનના ડબ્બા ઘડવા પ્રયત્ન કર્યો, પરંતુ બંને ટ્રેન ખૂબ ઝડપથી ચાલતી હતી, જેથી ડબ્બા ગણી શકાયા નહીં. બાળ મિત્રો, જ્યારે રેલવે ફાટક પાસે કેટલાક વાહનો ઊભા હોય છે અને આપણે પણ જો કોઈ વખત ત્યાં આપણે ઊભા રહેવું પડે, તો ત્યારે આપણે કેટલાક નિયમો યાદ રાખવા જોઈએ, એટલે કે સાવધાની આપણે રાખવી જોઈએ. જેમ કે જ્યારે ટ્રેન આવવાની હોય અને ફાટક બંધ થાય, એટલે આપણે આપણા વાહનો ત્યાં થોભાવી દેવા જોઈએ અને બને ત્યાં સુધી આપણા વાહનો પણ બંધ કરી દેવા જોઈએ, કારણ કે ટ્રેનને જતાં ઘણી વાર લાગે છે, બરાબર ને? એટલે આપણા વાહનો બંધ કરી દેવા જોઈએ, જેથી કરીને અવાજનું અને હવાનું પ્રદૂષણ ઓછું થાય. જ્યારે રેલવે ફાટક બંધ હોય તો ત્યારે નીચેથી, એટલે ફાટકની નીચે, ફાટકનો જે સળિયો હોય તો એના નીચેથી વાહનો ક્યારે પણ લઈ જવા જોઈએ નહીં, કારણ કે તે જોખમી કહેવાય છે. અને બીજું કે જ્યારે ફાટક ખુલે, એટલે કે ટ્રેન ચાલી જાય પછી ફાટક ખુલે, તો ત્યારે પણ આપણે જ્યારે વાહનો આપણે આગળ લઈ જઈએ છીએ, આગળ જઈએ છીએ, તો ત્યારે પણ આપણે ધીમે ધીમે આગળ જવું જોઈએ. હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી, એટલામાં જ અચાનક જ ટ્રેનનો અવાજ બદલાઈ ગયો. ખરખર 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 એવો અવાજ આવવા લાગ્યો, એટલે રિયાની આંખ ખુલી ગઈ. ચલો કોઈ મને કહેશો કે એ શાનો અવાજ હશે? કોણ કહેશે મને? ફાઇન. મારી ટ્રેન એક મોટી નદી પરનો પુલ પસાર કરી રહી હતી. મમ્મીએ કહ્યું કે આ નર્મદા નદીનો પુલ છે. આ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. તેનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે છે. થોડેક દૂર બીજા બે પુલ પણ દેખાતા હતા. તેના પરથી નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા. પપ્પાએ કહ્યું કે જે પહેલો પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે. તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. બાળ મિત્રો, રિયાની મમ્મીએ કહ્યું હતું ને કે આ નર્મદા નદી એ સૌથી ગુજરાતની સૌથી લાંબામાં લાંબી નદી છે, એટલે કે સૌથી મોટી નદી છે. તો ફ્રેન્ડ્સ, હા, આ નર્મદા નદી એ આપણા ગુજરાતની સૌથી મોટી નદી છે. આ નર્મદા નદીનું પાણી ઘણા દૂર વિસ્તાર સુધી નહેર દ્વારા પહોંચાડવામાં આવે છે. બાર મિત્રો, તમને ખબર છે કે આ નર્મદા નદી પર એક ડેમ બાંધવામાં આવેલો છે. એ ડેમનું નામ શું છે? કોણ કહેશે મને? બરાબર, એ ડેમનું નામ છે સરદાર સરોવર ડેમ. આ સરદાર સરોવર ડેમમાંથી નહેરની સુવિધા દ્વારા ઘણા વિસ્તારોમાં દૂર દૂર સુધી પાણી પહોંચાડવામાં આવે છે, જેથી ખેડૂતો બારે માસ ખેતી કરી શકે અને ઘણા લોકો આ પાણીનો પીવા માટે પણ ઉપયોગ કરે છે. આથી જ નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવે છે. તો બાળ મિત્રો, આજે આપણે પાઠ 7 રિયાની ટ્રેન મોડી પડી એ પાઠ વિશે આપણે થોડી ચર્ચા કરી, બરાબર ને? તમને બધાને સમજ પડી ગઈ ને એમાં? ફાઇન, ઓકે. પરંતુ હજુ આપણે આ પાઠમાં ઘણું બધું શીખવાનું બાકી છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. ઓકે, બાય. થેન્ક યુ.